જામનગર શહેરમાં ડેન્ગ્યુના રોગચાળાની વકરતી જતી સ્થિતિને કાબુમાં લેવા માટે થઈને રાજ્ય સરકાર દ્વારા રૂપિયા પચાસ ની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે જામનગરમાં રોગચાળો ચરમસીમાએ પહોંચ્યો છે અને ડેન્ગ્યુના કારણે છેલ્લા ચાર દિવસમાં પાંચ શ્લોકોના મોત નીપજ્યા છે હાલ પણ જામનગરમાં ડેન્ગ્યુનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે ડેન્ગ્યુને કાબૂ કરવા રાજ્ય સરકારે ગંભીરતા દાખવીને જુદી જુદી પંદર ટીમો બનાવીને પ્રત્યેક ટીમનું સુપરવિઝન કરવા માટે એક એક તબીબની નિમણૂક કરી છે અને એકસો વીસ હેલ્થ વર્કરમાં આ સુપરવાઇઝર કરશે ફરીથી સર્વે કરશે અને ચૌદ ફોગિંગ મશીનથી શહેરમાં ફોગિંગ કરાશે સાથે સાથે શહેરમાં ડેન્ગ્યુના રોગચાળાની વકરતી સ્થિતિને ધ્યાને લઈને રાજ્ય સરકાર દ્વારા જીજી હોસ્પિટલમાં જરૂરી સાધન સુવિધા માટે રૂપિયા પચાસ લાખ જેવી માતબર ગ્રાન્ટ ફાળવવામાં આવી છે સાથે સાથે વધુ તબીબોની ટીમ પણ જીજી હોસ્પિટલમાં મોકલવામાં આવી છે આજે રાજ્યમંત્રી શ્રી હક્કુબા જાડેજા નવી સિવિલ હોસ્પિટલની મુલાકાતે પહોંચ્યા હતા તેમણે પત્રકાર મિત્રો સાથે વાતચીત કરી હતી શું કહે છે મંત્રી હક્કુબા જાડેજા અને મેડિસિન વિભાગના ડોક્ટર મનીષ મહેતા આવો જોઈએ અમારો ખાસ અહેવાલમાં અમારા 50 ટીમ 24 કલાક કામ કરી રહી છે જે વોર્ડની જે એવરેજ એડમિશન છે 60 દર્દીઓનો હવાની સામે અત્યારે રોજના 260 દર્દીઓ એડમિટ થાય છે એક દર્દી એડમિટ થાય ત્યારે લગભગ દિવસ રહે છે આટલું કામ હોવા છતાં એ સંપૂર્ણપણે માર્ગદર્શન હેઠળ બહુ સારું કામ કરી રહ્યા છે દસ કેસ જે મોત પામ્યા છે એ લોકો ખૂબ જ બહુ જ ગંભીર હાલતમાં આવેલા હતા એ લોકોને પાંચ દિવસના પ્રયત્ન પછી પણ બચાવી શક્યા નથી ખૂબ દિલગીર છે એ આવતા ડેપ્યુટી સીએમ સાથે આરોગ્ય મંત્રી સાથે સવારે મેં વાત કરી ને તાબડતોબ જામનગર માટે જે જે ઘટતી સુવિધા અથવા વધારાની આપણે ચાર દી કે પાંચ દી પહેલાં મીટિંગ થઈ હતી ત્યારે પણ જેટલી જેટલી જરૂરિયાત હતી એ રાજ્ય સરકારે તાત્કાલિક પૂરી પાડી આજના દિવસે પણ તાત્કાલિક પચાસ લાખ રૂપિયા તો તાત્કાલિક ગ્રાન્ટ એમના અત્યારે આપી દીધી આજે હર્ષલ ખંડેડિયા જીટીવી ન્યૂઝ જામનગર